પોલીસે અમદાવાદની સાબરમતી જેલમાં કર્યું કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર. મિત્રો, જ્યારથી બાબા સિદ્દીકીની હત્યા થઈ છે ત્યારથી બિશ્નોઈ પોલીસની નજરમાં આવ્યો હતો અને આખરે મોકો જોઈને પોલીસે ઘટનાને અંજામ આપ્યો છે. મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત, ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલાં લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા માટે રાજ શેખાવતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જાહેર કર્યો હતો. આ વિડીયોમાં તેણે કહ્યું હતું કે જે કોઈ પોલીસ કર્મચારી લોરેન્સ બિશ્નોઈની હત્યા કરશે તો તેને 1,11,11,111 રૂપિયા આપવામાં આવશે. જોકે રાજ શેખાવતને જવાબ આપતા સુખદેવસિંહ ગોગામેડીની પત્ની શીલાએ એવું કહ્યું હતું કે આ સસ્તી લોકપ્રિયતા માટે આપવામાં આવેલું નિવેદન છે. જો તેને 1 કરોડ રૂપિયા અથવા 50 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તો પણ લોરેન્સ બિશ્નોઈને પહોંચી નહીં વળાય, કારણ કે તે પોલીસની કસ્ટડીમાં છે અને વહીવટતંત્ર આ કરી શકતું નથી. પોલીસે જે તેને ZPlus સુરક્ષા આપી છે તો તેઓ તેને કેવી રીતે મારી શકે? જો ફરાર થઈ ગયો હોત તો પોલીસના હાથે ઝડપાયા બાદ રસ્તામાં એન્કાઉન્ટર થઈ ગયું હોત, પરંતુ તે વહીવટતંત્રના નિયંત્રણમાં છે અને તેઓ પોતે તેની સુરક્ષા કરી રહ્યા છે. બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવ્યો. મિત્રો, દાઉદ ઇબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ ટાર્ગેટિંગ કિલિંગ ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું. પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. દાઉદ ઇબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગની શરૂઆત નાના ગુનાઓથી થઈ હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી અને બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવ્યો છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700થી વધુ શૂટર્સ. મિત્રો, બિશ્નોઈ ગેંગ કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર દ્વારા ઓપરેટ કરી રહી છે. એનઆઈએ જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગમાં 700થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા. જ્યારે બિશ્નોઈને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા ત્યારે ફોટા અને વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને આ રીતે ગેંગનો પ્રચાર કરવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-2021 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા. લોરેન્સ બિશ્નોઈનું ક્રાઇમ સામ્રાજ્ય. મિત્રો, લોરેન્સ બિશ્નોઈનું ક્રાઇમ સામ્રાજ્ય ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે. એનઆઈએ અનુસાર એક સમયે બિશ્નોઈની ગેંગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી, પરંતુ તેના ચાલાક મન અને તેના નજીકના મિત્ર ગોલ્ડી બ્રારને તેના હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી અને મોટી ગેંગ બનાવી છે. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારત, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈનું સામ્રાજ્ય યુએસએ, પોર્ટુગલ, યુએસ અને રશિયા સુધી વિસ્તરેલું છે. આ રીતે યુવાનો સામેલ થાય છે. મિત્રો, યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરવાની લાલચ આપીને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. એનઆઈએ અનુસાર પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદરસિંહ રિંદા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓ કરવા માટે બિશ્નોઈ ગેંગના સાપ શૂટર ઉપયોગ કરે છે. જેલમાં બંધ રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેવી રીતે ચલાવે છે? મિત્રો, થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વિડીયો કોલ કર્યો હતો. ત્યારે સાબરમતી જેલના તંત્ર પર મોટો સવાલ ઉઠ્યો છે કે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો. મિત્રો, આ રીતે વિડીયો કોલ દ્વારા મોટી ગેંગ ચલાવી રહ્યો હોય એવું બની શકે છે.